વેલકમ ટુ યોર ફેવરિટ રાણી સિંગતેલ રસોઈ શો પાવર્ડ બાય ફોર્ચ્યુન બેસન. કહેવાય છે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ, અને એમ પણ જો મક્કમમનથી નક્કી કરીએ તો આ દુનિયામાં કશું જ અઘરું કે અશક્ય નથી. રસોઈની જ વાત લઈ લઈએ, વિશ્વભરના અનેક પ્રવાહો હવે ગુજરાતમાં પણ વહી રહ્યા છે. એ વાત અલગ છે કે દરેક ક્યુઝિનની દરેક વાનગીઓ આપણે ઘરે નથી બનાવતા, કારણ કે એના વિશેની આપણી માહિતી ઓછી હોય છે. આ જ વાતને ચેલેન્જ રૂપે સ્વીકારીને અમે નક્કી કર્યું કે તમને અવનવા ક્યુઝિન શીખવાડીશું, અને આજે છેલ્લા દિવસે આપણે શીખવાના છીએ થાઈ ક્યુઝિનની વિન્ટર સ્પેશિયલ વાનગીઓ. તો ચાલો સાથે મળીને શરૂ કરીએ આજની આ સફરને. સૌથી પહેલી રેસિપીમાં શું બનવાનું છે? વિન્ટર સ્પેશિયલ ડિશિસ લઈશું, એટલે ફર્સ્ટ આપણે સૂપ થી શરૂઆત કરીએ. ઓકે, અને કયો સૂપ છે? વિન્ટર વોર્મિંગ સૂપ લઈશું. વાવ, ઇન્ટરેસ્ટિંગ નામ છે. ઇન્ગ્રેડિયન્ટ્સમાં શું લઈએ છીએ? કોકોનટ મિલ્ક છે, એક ફ્લેવર્ડ વેજીટેબલ સ્ટોક છે, સાથે લીલું લસણ, લીલી ડુંગળી, આદું, મરચા, સાબુદાણા છે અને સ્પિનચ પેસ્ટ છે. ઓકે, કેટલી વારમાં બનશે? 5 મિનિટ્સ. વાવ, ફટાફટ બની જશે. શરૂઆત કરીએ. હા, ફર્સ્ટ એક સ્ટોક જે બનાવ્યો છે એ ગાળી લઈએ. ઓલ રાઈટ. જેમાં મિક્સ વેજીટેબલ્સ લીધા છે અને સાથે કોથમીર જેની ડાળી લીધેલી છે અને લેમન ગ્રાસ જેનો બંચ, એટલે બંનેના બંચ લીધા છે અને બધા જ વેજીટેબલ્સ ને 3 મિનિટ માટે માઇક્રો કરેલા છે. જી. સ્ટોક રેડી છે. હવે શું કરીએ છીએ? હવે સૂપ બનાવીએ. ઓકે. 1 ટીસ્પૂન બટર લઈએ છે, 1 લીલા મરચા છે, 1 નંગ લીલું મરચું લીધું છે, એની સાથે આદું છે 1 ટેબલ સ્પૂન. આદુનો મેક્સિમમ યુઝ થતો હોય છે થાઈ ક્યુઝિનમાં પણ અને શિયાળામાં પણ. હા. લીલું લસણ છે, અરાઉન્ડ 2 ટેબલ સ્પૂન લીધું છે. ઓકે, એટલે લસણની એક સ્ટ્રોંગ ફ્લેવર આવશે. ક્યાં સુધી સોતે કરી છો? જસ્ટ થોડું જ સોતે કરવાનું છે, કેમ કે લીલું લસણ છે એટલા માટે. હવે ફણસી લઈએ છે, 1 ટેબલ સ્પૂન છે, કાચી જ લીધી છે અને એને રિંગ્સમાં કટ કરી છે. એની સાથે લીલી ડુંગળીનો સફેદ ભાગ લીધો છે 1 ટેબલ સ્પૂન. જી. હવે સાબુદાણા લઈએ છે, પલાળેલા સાબુદાણા છે, લગભગ 2 કલાક પહેલા પાણીમાં પલાળી દીધા છે. ઓકે, એ લઈશું 1 ટેબલ સ્પૂન. સ્પિનચ પેસ્ટ લઈએ છે, અરાઉન્ડ 1 ટીસ્પૂન. અને સાબુદાણા ખાસ જ્યારે આખો સૂપ રેડી થશે તો એની જે ચંકી ઇફેક્ટ આવશે ને એ બહુ સરસ લાગે છે. યસ. પાલકની જે પેસ્ટ લીધી છે એ કાચી પાલકમાંથી જ બનાવેલી? નહીં, બ્લાન્ચ કરેલી છે. ઓકે. હવે વેજીટેબલ સ્ટોક એડ કરીએ, 1 કપ લઈએ છે.
મીઠું ટેસ્ટ પ્રમાણે અને મરી પાવડર લઈએ છે 1 ટીસ્પૂન. સાબુદાણા જ સોફ્ટ થાય ત્યાં સુધી 1 મિનિટ એને ઉકાળીએ છે. ઓકે, હવે કોકોનટ મિલ્ક લઈએ છે જેમાં અરાઉન્ડ 1 ટીસ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરીશું. અચ્છા, એમ કરવાથી મિલ્ક ફાટી પણ નહીં જાય અને સૂપમાં થિકનેસ પણ આવશે. હાફ કપ લઈશું. અને કન્સિસ્ટન્સી કેવી રીતે નક્કી કરવાની? ખાસ કરીને જનરલી સૂપમાં જેવી કન્સિસ્ટન્સી લેવાતી હોય છે એ પ્રમાણે જ રાખવાનું. ઓકે, રેડી છે, ગેસ ઓફ કરીએ. જી, સર્વ કરીશું. જરૂર. રેડી છે એકદમ એરોમેટિક એવો વિન્ટર વોર્મિંગ સૂપ. વિન્ટર માટે એકદમ અપ્રોપ્રિએટ અને હેલ્ધી. યસ. વિન્ટર વોર્મિંગ સૂપ બનાવવા માટે જોઈશે મિક્સ વેજીટેબલ્સ, કોથમીર અને લેમન ગ્રાસનો સ્ટોક 1 કપ, બટર 1 ટીસ્પૂન, ઝીણા સમારેલા લીલા મરચા 1 નંગ, સમારેલું આદું 1 ટેબલસ્પૂન, સમારેલું લીલું લસણ 2 ટેબલસ્પૂન, સમારેલી ફણસી 1 ટેબલસ્પૂન, લીલી ડુંગળીનો સફેદ ભાગ 1 ટેબલસ્પૂન, પલાળેલા સાબુદાણા 1 ટેબલસ્પૂન, પાલકની પેસ્ટ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, મરી પાવડર 1 ટીસ્પૂન, કોકોનટ મિલ્ક 1/2 કપ, કોર્નફ્લોર 1 ટીસ્પૂન. વિન્ટર વોર્મિંગ સૂપ બનાવવાની રીત. સૌથી પહેલા એક બાઉલમાં મિક્સ વેજીટેબલ્સ, કોથમીર અને લેમન ગ્રાસનો સ્ટોક ગાળી લો. હવે એક પેનમાં બટર, સમારેલા લીલા મરચા, સમારેલું આદું અને લીલું લસણ સાંતળી, તેમાં સમારેલી ફણસી, સમારેલી લીલી ડુંગળીનો સફેદ ભાગ, પલાળેલા સાબુદાણા, પાલકની પેસ્ટ, વેજીટેબલ સ્ટોક, મીઠું અને મરી પાવડર ઉમેરી બરાબર બોઇલ કરી દો. હવે તેમાં કોકોનટ મિલ્ક અને કોર્નફ્લોરનું મિશ્રણ ઉમેરી મિક્સ કરી લો. સૂપને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે વિન્ટર વોર્મિંગ સૂપ. થાઇ ક્યુઝિનની વધુ એક વિન્ટર સ્પેશિયલ વાનગી શીખવાની છે. ચાલો સેજલબેનને મળીએ. સેજલબેન, વિન્ટર વોર્મિંગ સૂપ તો ઓસમ હતો અને ગરમા ગરમ સૂપ પીવાની બહુ જ મજા પડી. હવે શું બનવાનું છે? હવે સ્મોકી સ્પાઈસ બનાવીએ. આહા, બધી જ રેસિપીઝના નામ તો બહુ જ સરસ સરસ છે. શું બનવાનું છે એક્ઝેક્ટલી? સ્ટાર્ટર બનશે. ઓકે, એટલે ગરમા ગરમ સૂપની સાથે સર્વ કરવા માટે એક સ્ટાર્ટર. યસ યસ. સામગ્રીમાં શું લઈએ છીએ? સ્પેશિયલી આપણે ચારકોલ ગ્રીલ, શક્કરિયા અને બટાકા લીધા છે. એની સાથે તોફુને કમ્બાઈન કરી અને સિઝનિંગ છે. અને સાથે ડીપ બનાવવા માટે નાળિયેરની મલાઈ, ચીઝ સ્પ્રેડ, દહીંનો મસ્કો, ગાજરનો જ્યુસ અને બીજા મસાલા છે. ઘણા ઇન્ગ્રેડિયન્ટ્સ એવા છે કે થોડાક અનકોમન છે અને રસોઈમાં એનો ઓછો ઉપયોગ થતો હોય છે. કેટલી વારમાં બનશે? 15 થી 20 મિનિટ્સ. ઓકે, શરૂઆત કરીએ. ફર્સ્ટ આપણે સ્ટાર્ટર જે બનાવવાનું છે સ્મોકી સ્પાઈસ એ તૈયાર કરીએ. અચ્છા, ગેસ ઓન કરીશું. 1 ટેબલસ્પૂન ઓઇલ લેશું. 1 તેલ ગરમ થાય એટલે 1 નંગ લીલું મરચું લઈશું. એની સાથે 1 ટેબલસ્પૂન આદું, 2 ટેબલસ્પૂન લીલું લસણ. આપણે લીલા લસણનો સારો એવો ઉપયોગ કરીએ છીએ. રાઈટ. અને 1 ટેબલસ્પૂન ડુંગળી લઈશું.
હવે જે સીઝનિંગ કરવાનું છે એ ફર્સ્ટ એ લઈએ છે. ઓરેગાનો છે 1 ટીસ્પૂન. ઓકે. જીરું પાવડર 1 ટીસ્પૂન. મરી પાવડર છે 1 ટીસ્પૂન. આખા દાણા શેકીને એનો પાવડર બનાવેલો છે 1 ટીસ્પૂન. આવી રીતે ધાણાનો પાવડર શેકીને જે બનાવીએ એ પણ આ ક્યુઝિનમાં વધારે સ્પાઇસીસમાં યુઝ થતું હોય છે. આપણે ત્યાં જેમ ધાણા જીરું પાવડર યુઝ થાય છે એવી રીતે ત્યાં ધાણા અને જીરુંને અલગ અલગ શેકીને પાવડર યુઝ થાય છે. સોયા સોસ 1 ટીસ્પૂન. અખરોટના પીસીસ લઈએ છે 1 ટીસ્પૂન. ઓકે. હવે જે ચારકોલ ગ્રીલ શક્કરિયા અને બટાકા છે એ લઈએ છે. કોલસા પર શેકી દીધેલા છે. તોફુ લઈએ છે 2 ટેબલસ્પૂન. અને મીઠું હવે મેશ કરી દઈએ. અત્યારે શક્કરિયા અને બટેટાને ચારકોલની ઉપર ગ્રીલ કર્યા છે, ગેસ ઉપર કરી શકાય? હા, કરાય. એટલે આપણે એની ફ્લેવર માટે જ એના ઉપર કર્યું છે. ઓકે. બાકી ગેસ ઉપર અથવા તો અવેલેબલ ન હોય તો તમે ગેસ પર કરી શકો. અચ્છા. હવે ગેસ ઓફ કરીએ. ગેસ. અને ગેસ ઓફ કરી અને લીંબુની છાલ એડ કરીશું. એક આખા લીંબુની છાલ લઈ લઈએ છે. અચ્છા. મિક્સ કરીએ. એક બાઉલમાં લઈ લઈએ. ઓકે. મિક્સર ઠંડુ થવા દઈએ. ઓકે. હવે સ્ટાર્ટર બનાવ્યું છે તો એની સાથે એક ડીપ બનાવી દઈએ. એક ક્રીમી કેરેટ ડીપ લઈએ છે. અરે વાહ. તમે અગાઉ પણ મેં તમને કહ્યું કે બધી જ વસ્તુના નામ બહુ સરસ સિલેક્ટ કર્યા છે, તો આ ડીપ બનાવવાની શરૂઆત કરીએ. યસ. દહીંનો મસ્કો લઈએ છે, અરાઉન્ડ 2 ટેબલસ્પૂન છે. એની સાથે ફ્રેશ કોકોનટ મલાઈ લીધી છે, એ 2 ટેબલસ્પૂન. સાથે ચીઝ સ્પ્રેડ લીધું છે 1 ટેબલસ્પૂન. મેયોનીઝ એકદમ હલકી ફ્લેવર આપે છે 1 ટીસ્પૂન. મીઠું થોડો, મરી પાવડર 5 ટીસ્પૂન જેટલો. હવે એની સાથે અરાઉન્ડ 1/4 કપ જેટલો કેરેટ જ્યુસ એડ કરીશું. અચ્છા. રેગ્યુલર જે આપણે ગાજરમાંથી જ્યુસ કાઢતા હોઈએ છીએ એ જ જ્યુસ લીધો છે. ઓકે. થોડો થોડો કરીને એડ કરીશું. અને કેરેટ જ્યુસ થી એક સરસ લાઇટ પિંકી કલર આવી ગયો છે એનો. હવે વેજીટેબલ્સ ને એક ફ્લેવર આપીએ છે. 1 ટીસ્પૂન જેટલું ઓઇલ લેશું. આ વેજીટેબલ્સ ને ડીપ સાથે જ કમ્બાઈન કરવાના છે. ઓકે. લીલું મરચું 1 ટીસ્પૂન. હવે 2 ટેબલસ્પૂન જેટલા બેલ પેપર લઈએ છે. અત્યારે ગ્રીન અને યલો લીધા છે. ઓકે. અને સાથે 2 ટેબલસ્પૂન જેટલા ગાજર લીધા છે. મીઠું લઈશું ટેસ્ટ પ્રમાણે. અને 1/2 ટીસ્પૂન જેટલો મરી પાવડર.
ગાજર નો રેડ કલર અને યલો અને ગ્રીન કલર ના બેલ પેપર્સ લીધા છે, એટલે બહુ જ સરસ કલર કોમ્બિનેશન આવી ગયું છે આમાં. હા, રેડી છે, ગેસ ઓફ કરીએ. ઓકે, એક બાઉલ માં કાઢી લેશું. વેજીટેબલ્સ રેડી છે. હવે મિક્સર ઠંડુ થઈ ગયું છે, એમાં કોથમીર લઈશું અરાઉન્ડ 1 ટેબલસ્પૂન જેટલી, અને બ્રેડ ક્રમ્સ જરૂર પ્રમાણે. ઓકે, તોફુની જગ્યાએ એમાં મશરૂમનો પણ ઉપયોગ કરી શકાય, અને મશરૂમ્સ સેલડમાં પણ ખવાતા હોય છે. અચ્છા, એ જે ખાતા હોય એ લઈ શકે. ટીકી શેપ આપીએ છે. ઓકે, બટેટા અને શક્કરિયા લીધા છે એટલે ટીક્કી વાળવામાં પણ બહુ મુશ્કેલી નહીં પડે. નહીં નહીં, ઈઝીલી વળાઈ જશે. હવે કોર્નફ્લોર સ્લરીમાં ડીપ કરીશું. બ્રેડ ક્રમ્સ થી કોટિંગ આપી છે. જી, ડ્રાય બ્રેડ ક્રમ્સ દીધા છે. હવે તળી લઈશું. ટિક્કીને ક્યાં સુધી ફ્રાય કરીએ છીએ? ઉપરનું લેયર એકદમ કડક થાય ત્યાં સુધી લાઇટ બ્રાઉન કલરની કરીશું. ઓલ રાઈટ, થાઈ ક્યુઝિનની આ તદ્દન નવી વાનગી સર્વ કરવા માટે રેડી છે કે નહીં ચાલો પૂછીએ સેજલબેનને. સેજલબેન, સ્ટાર્ટર ફ્રાય થઈ ગયા છે. યસ, હવે શું કરવાનું છે? હવે સર્વ કરીશું. ઓફકોર્સ, સ્ટાર્ટરને સર્વ કરવા માટે કઈક ડિફરન્ટ સ્ટાઇલમાં તમે કપ્સ લાવ્યા છો. ડેઝર્ટ કપમાં સ્ટાર્ટર સર્વ કરીશું. ફર્સ્ટ ક્રીમી કેરેટ ડીપ લઈએ. એની ઉપર વેજીટેબલ્સ લઈશું. યસ, આવું કરવાનું રીઝન એ છે તમે ડીપમાં અંદર પણ વેજીટેબલ્સ લઈ શકો, પણ આવી રીતે તમે મૂકશો તો એ જે ચંકી એની ઇફેક્ટ છે એ જળવાઈ રહેશે. પછીથી તો મિક્સ કરીને જ ખાવાનું છે. એટલે જો પહેલાથી ડીપમાં એને એડ કરી દઈશું તો કદાચ થોડું સોગી થઈ જશે. યસ યસ, એક્ઝેક્ટલી. હવે સાતે સ્ટીકમાં આપણે જે
સ્મોકી સ્પાઈસ રેડી કર્યા છે એ મૂકીશું. ખાસ તું જોઈ શકે છે કે આપણે બંને શેકેલા લીધેલા હતા, શક્કરિયા અને બટાકા, એટલે બિલકુલ તળાયા પછી પણ નીચે તેલ દેખાશે નહીં, રાઈટ? કેમ કે મોઇશ્ચર એનું ટોટલી ઉડી જ ગયેલું છે, એટલા માટે બિલકુલ તેલ નહીં ભરાય. ઓકે, એની ફ્લેવર તો આવશે જ, સાથે એ પણ બેનિફિટ રહેશે. અને ઓલરેડી કુક થયેલા છે એટલે એને વધારે વાર સુધી ફ્રાય પણ નથી કરવા પડતા. તો રેડી છે સ્મોકી સ્પાઈસ વિથ ક્રીમી ચીઝ ડીપ. થાઇ ક્યુઝિન ની એક એકદમ યુનિક વાનગી. યસ, સ્મોકી સ્પાઈસ વિથ ક્રીમી ચીઝ ડીપ બનાવવા માટે જોઈશે ટિક્કી. બનાવવા માટે ગ્રીલ કરેલા શક્કરિયા અને બટાકા 4 નંગ, ઝીણા સમારેલા લીલા મરચા 1 નંગ, સમારેલું આદું 1 ટેબલસ્પૂન, તેલ 1 ટેબલસ્પૂન, લીલું લસણ 2 ટેબલસ્પૂન, સમારેલી ડુંગળી 1 ટેબલસ્પૂન, ઓરેગાનો 1 ટીસ્પૂન, જીરું પાવડર 1 ટીસ્પૂન, મરી પાવડર 1 ટીસ્પૂન, શેકેલા ધાણાનો પાવડર 1 ટીસ્પૂન, સોયા સોસ 1 ટીસ્પૂન, અખરોટના ટુકડા 1 ટેબલસ્પૂન, ટોફુ 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, કોથમીર 1 ટેબલસ્પૂન, લેમન ઝેસ્ટ 1/2 ટીસ્પૂન, બ્રેડ ક્રમ્સ 1 ટેબલસ્પૂન. ક્રીમી કેરેટ ડીપ બનાવવા માટે જોઈશે દહીં 2 ટેબલસ્પૂન, લીલા નાળિયેરની મલાઈ 2 ટેબલસ્પૂન, ચીઝ સ્પ્રેડ 1 ટેબલસ્પૂન, મેયોનીઝ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, મરી પાવડર 1/4 ટીસ્પૂન, ગાજરનો જ્યુસ 1/4 કપ. મિક્સ વેજીટેબલ્સ બનાવવા માટે જોઈશે સમારેલા લીલા મરચા 1 ટીસ્પૂન, તેલ 1 ટીસ્પૂન, યલો અને ગ્રીન બેલ પેપર્સ 2 ટેબલસ્પૂન, મરી પાવડર 1/2 ટીસ્પૂન, સમારેલા ગાજર 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, કોર્નફ્લોરની સ્લરી ડીપ કરવા માટે, બ્રેડ ક્રમ્સ કોટિંગ માટે, તેલ તળવા માટે. સ્મોકી સ્પાઈસ વિથ ક્રીમી ચીઝ ડીપ બનાવવાની રીત. ટિક્કી બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં તેલ, સમારેલા લીલા મરચા, આદુ, સમારેલું લીલું લસણ અને ડુંગળી લઈ બરાબર સૌતે કરી લો. હવે તેમાં ઓરેગાનો, જીરું પાવડર, મરી પાવડર, શેકેલા ધાણાનો પાવડર, સોયા સોસ, અખરોટના ટુકડા, ગ્રીલ કરેલા શક્કરિયા, બટાકા, ટોફુ તથા મીઠું લઈ બરાબર સ્મેશ કરી લો. હવે ગેસ બંધ કરી તેમાં લેમન ઝેસ્ટ મિક્સ કરી બાઉલમાં કાઢી લો. ક્રીમી કેરેટ ડીપ બનાવવાની રીત. સૌથી પહેલા એક બાઉલમાં દહીં, લીલા નાળિયેરની મલાઈ, ચીઝ સ્પ્રેડ, મેયોની, મીઠું, મરી પાવડર અને ગાજરનો જ્યુસ ઉમેરી બરાબર મિક્સ કરી લો. મિક્સ વેજીટેબલ બનાવવા માટે બીજા એક પેનમાં તેલ લઈ તેમાં સમારેલા લીલા મરચા, બેલ પેપર્સ, સમારેલા ગાજર, મીઠું અને મરી પાવડર લઈ બરાબર સૌતે કરી લો અને બાઉલમાં કાઢી લો. હવે શક્કરિયા અને બટેકાના મિશ્રણમાં કોથમીર અને બ્રેડ ક્રમ્સ ઉમેરી તેની ટિક્કી વાળી લો. ટિક્કીને કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરી બ્રેડ ક્રમ્સની મદદથી કોટ કરી ગરમ તેલમાં તળી લો. સર્વિંગ માટેના ડિસ્પોઝેબલ કપમાં ક્રીમી કેરેટ ડીપ, તેની ઉપર મિક્સ વેજીટેબલ્સ અને સાથે સ્ટીકમાં સ્મોકી સ્પાઈસને ભરાવી સર્વ કરો. તો તૈયાર છે સ્મોકી સ્પાઈસ વિથ ક્રીમી ચીઝ ડીપ. ફ્રેન્ડ્સ, થાઈ ક્યુઝિનની એક યુનિક વેરાયટી બાદ હવે શું બનવાનું છે ચાલો સેજલબેનને પૂછીએ. સેજલબેન, સરસ મજાના સ્ટાર્ટર તો તમે ખવડાવી દીધા, હવે શું બનાવશો? હવે એક પ્લેટર રેડી કરીએ છીએ, સિઝલિંગ પ્લેટર લઈએ છીએ. સિઝલિંગ પડથાઈ વેજ નૂડલ્સ વિથ પીનટ સોસ. ગ્રેટ, તો ઇન્ગ્રેડિયન્ટ્સમાં શું લઈએ છીએ? મિક્સ વેજીટેબલ્સ, સોસ બનાવવા માટે પીનટ બટર, કોકોનટ મિલ્ક અને નૂડલ્સ બનાવવા માટે ફ્રેશ એક બેટર રેડી કર્યું છે. અને કેટલી વારમાં બનશે?
અરાઉન્ડ 20 થી 25 મિનિટ્સ થશે. ઓકે, સૌથી પહેલાં શું કરવાનું છે? સૌથી પહેલાં નૂડલ્સ બનાવીએ છીએ. નૂડલ્સ આપણે અહીંયા બનાવવાના છે? હા, આપણે ફ્રેશ પડથાઈ નૂડલ્સ બનાવીએ છીએ. ઓકે, શરૂઆત કરીએ. હા, એના માટે એક બેટર તૈયાર કરવાનું છે, જેમાં ચોખાને લગભગ 1.5 દિવસ પહેલાં પાણીમાં પલાળી દેવાના છે, એટલે 30 થી 35 કલાક જેવું પલાળેલું હોવું જોઈએ. બરાબર. અને પછી ક્રશ કરી લેવાના, મિક્સર ગ્રાઇન્ડરમાં જ ક્રશ કરી લેવાના. કન્સિસ્ટન્સી એની આવી રાખવાની છે. ઓકે. અને ખાસ બેટર એવી રીતનું તમારે ક્રશ કરવાનું કે બનાવવાનું કે એકદમ આવું ચિકાસ પડતું થોડું થવું જોઈએ, એટલું એને સ્મૂધ બનાવવાનું છે. બરાબર. જેનાથી જે નૂડલ્સ બનશે એ સોફ્ટ સરસ બનશે. ઓકે. હવે એમાં મીઠું લઈશું. અને આ જ નૂડલ્સને તમારે કોઈ ફ્લેવર આપવી હોય તો એમાં મિક્સ હર્બ્સ છે, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, કઈ પણ ફ્લેવર તમે આપી શકો, બીકોઝ નૂડલ્સ તમે ઘરે જ બનાવો છો. રાઈટ. એટલે જે કોઈ પણ ફ્લેવર આપવી હોય તે આ બેટરમાં જ એડ કરી દેવાની? હા હા, કરી શકાય. ઓકે. આપણે ઉપરથી આપીએ છીએ. અને ખાસ મેંદા કરતા ચોખાનું છે, રાઈસ માંથી બનેલું છે, એટલે વધારે હેલ્ધી. ગ્રેટ. એને સ્ટીમરમાં આપણે સ્ટીમ કરવાનું છે. ઓકે. અને એકદમ પતલું લેયર બનાવવાનું છે. અચ્છા. ઢાંકી દઈશું અને 5 મિનિટ માટે થવા દેવાનું. ઓકે. 5 મિનિટ પછી થાળીને કાઢી લીધી, થોડી ઠંડી કરવા મૂકી અને અત્યારે રેડી છે કટ કરવા માટે. ઓકે. એને કાઢી લઈશું. વાવ. નીચેથી ગ્રીસ કરેલું હશે એટલે એકદમ ઇઝીલી અનમોલ્ડ થઈ જશે. રાઈટ. કટ કરીશું. નૂડલ્સ રેડી છે ફાઇનલી. યસ, ફાઇનલી. હવે એને એક ફ્લેવર આપી દઈએ. ઓઇલ લઈશું 1 ટેબલસ્પૂન. ઓકે. હવે નૂડલ્સ લઈએ. મીઠું અંદર તો છે જ, પણ ઉપરથી હલકું આપીએ છે. એની સાથે ઓરેગાનો. ચીલી ફ્લેક્સ. મરી પાવડર. મિક્સ કરી દઈએ. ન
નૂડલ્સ ઘરે બનાવવા આમ તો બહુ જ ઈઝી છે, જરૂર છે થોડાક પેશન્સની અને થોડુંક કેરફુલી એને હેન્ડલ કરવું પડે છે. યસ, અને પ્રોપર પ્રપોર્શન. તમે આ જે પ્રપોર્શન લીધું એ ખાસ ધ્યાનમાં રાખો તો પરફેક્ટ બાર જેવી નૂડલ્સ બનશે. નૂડલ્સ રેડી છે અને એક બાઉલમાં લઈ લઈશું. ઓકે, એક પરફેક્ટ થાઈ પ્લેટર બનાવવા માટે હવેની પ્રોસેસમાં શું કરવાનું છે? ચાલો સેજલબેનને પૂછીએ. સેજલબેન, હવે કઈ વાનગી બનવાની છે? આપણે વિન્ટર સ્પેશિયલ લીધું છે એટલે વેજીટેબલ્સ તો હોય જ, રાઈટ? તો એક સ્ટર ફ્રાય વેજીટેબલ્સ બનાવી છે. ચાલો શરૂઆત કરીએ. હા, ઓઇલ લેશું 1 ટીસ્પૂન જેટલું. ગેસ ઓન કરીએ. આ પ્લેટરમાં આપણે ટોટલ કેટલી વાનગી એડ કરવાના છે? 3 રેસિપીઝને કમ્બાઈન કરીને બનાવીએ છે. ઓલ રાઈટ. બેલ પેપર લઈશું 1/2 કપ, ગ્રીન અને યલો લીધા છે. સેજલબેન, થાઈ ક્યુઝિનની જે મેઇન કોર્સની ડિશિસ હોય છે એમાં મુખ્યત્વે કેવી વાનગીઓ સર્વ થાય છે? ખાસ કરીને કરીઝ, અલગ અલગ કરી અને એની સાથે બ્રેડ, એ વધારે સર્વ થતું હોય. પણ અત્યારે આપણે વિન્ટર રિલેટેડ લીધું છે એટલે મેક્ઝિમમ એવો પ્રયાસ કરીએ કે જે શિયાળામાં ઇન્ડિયામાં ઇઝીલી અવેલેબલ હોય, પ્લસ આપણે મેક્ઝિમમ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકીએ. એ પર્પઝથી અત્યારે આપણે મેઇન કોર્સ તરીકે આ પ્લેટર લીધું છે. રાઈટ. નૂડલ્સ પણ સારા એવા પ્રમાણમાં વપરાતા હોય છે. અત્યારે જે પોટ થાય નૂડલ્સની સાથે વેજીટેબલ્સ કમ્બાઈન કર્યા, એની સાથે અલગ અલગ સોસીસ લેવાતા હોય છે. કેવા સોસીસ હોય છે? પીનટ સોસ અત્યારે લીધો, કોઈ ક્રીમ હર્બ સોસ લઈ શકાય, બેઝિલ સોસ લેવાતો હોય છે, મશરૂમ સોસ પણ લેવાય. હા, એવી રીતે અલગ અલગ સોસીસ નૂડલ્સ સાથે લેવાતા હોય છે. ફાઇન. મિક્સ વેજીટેબલ્સ લીધા છે જેમાં ફ્લાવર છે, ફણસી છે અને ગાજર છે. જી. બોઇલ કરેલા છે. ઓકે. હવે સીઝનિંગ કરીએ. મીઠું લઈશું, લેમન પેપર 1 ટીસ્પૂન. ઓકે. એની સાથે કોથમીર છે એની ડાળી લીધેલી છે 1 ટેબલ સ્પૂન. ગેસ ઓફ કરીએ. ગેસ ઓફ કર્યા પછી 1 ટેબલ સ્પૂન જેટલી શેકેલી શીંગ લઈએ છે. અચ્છા. એને પીનટ સોસ સાથે કમ્બાઈન કરીએ છીએ એટલા માટે આ ઇન્ગ્રેડિયન્ટ આપણે વેજીટેબલ્સમાં યુઝ કરીએ છીએ, સોસમાં નથી લેતા. અચ્છા. અને તોફુ લઈએ છીએ 1/2 કપ જેટલું. રેડી છે. બાઉલમાં કાઢી લઈએ. જી. ઉપર લીલી ડુંગળી મૂકીશું 1 ટેબલ સ્પૂન. તો સ્ટર ફ્રાય વેજીટેબલ્સ રેડી છે. ઓકે. હવે પીનટ સોસ લઈએ છે. ઓકે. વન ટીસ્પૂન ઓઇલ. એક નંગ લીલું મરચું છે એ સાંતળીશું. એની સાથે જ 1 ટીસ્પૂન આદુ. બ્રાઉન સુગર લઈએ છીએ 1 ટીસ્પૂન.
અને કોકોનટ મિલ્ક, કોર્નફ્લોર ઓગાળેલું છે 1 ટીસ્પૂન, 1 કપ, અને લેમન ગ્રાસ નો બંચ છે એ અંદર મૂકીશું. ઓકે, એટલે આ સોસમાં પણ આપણે લેમન ગ્રાસ ની ફ્લેવર આપીએ છીએ. એની સાથે મીઠું, ઓરેગાનો 1/2 ટીસ્પૂન અને પીનટ બટર છે 1 ટેબલસ્પૂન. ઓકે, પીનટ બટર અને કોકોનટ મિલ્ક નું આજે એક કમ્બાઈન કરીને ટેસ્ટ આવશે, બહુ જ ડિફરન્ટ હશે. યસ, અને આગળ આપણે વેજીટેબલ્સ માં પીનટ સેટ કરી દીધી, બાકી સોસ ની અંદર પીનટ પડતી હોય છે, પણ આપણે એને કડક રાખવી હતી એ ફોર્મ માં રાખવું હતું, એટલે આપણે એને વેજીટેબલ સાથે મૂકી, એટલે એનો જે ક્રન્ચી ટેસ્ટ છે એ જળવાઈ રહેશે. હા હા, હવે 5 મિનિટ સુધી એને કુક કરીએ છે. સેજલબેન, થાઈ ક્યુઝિન નો ટેસ્ટ છે એ બીજા કયા ક્યુઝિન ને મળતો આવતો હોય છે? ખાસ કરીને ચાઇનીઝ ડિશિસ અમુક લઈએ તો એને એ અને થાઈ ડિશિસ મળતી આવતી હોય છે, બીકોઝ એમાં નૂડલ્સ છે, અમુક સોસીસ પણ સિમિલર હોતા હોય છે. અને બર્મીસ ક્યુઝિન છે એમાં અમુક હર્બ્સ અને થાઈ ક્યુઝિનના હર્બ્સ એ બંને મિક્સ થતા હોય છે. અને વેજીટેબલ્સની વાત કરીએ તો થોડો ઇન્ડિયન ટચ પણ તમે આપી શકો એને. ઓકે, એટલે જ ઇન્ડિયામાં ઇઝીલી એક્સેપ્ટેબલ છે થાઈ ક્યુઝિન. સોસ રેડી છે, ગેસ ઓફ કરીએ. જી, લેમન ગ્રાસ ને રિમૂવ કરી દઈએ. ઓલ રાઈટ, સોસ ને એક બાઉલ માં લઈ લઈએ. જી, પીનટ સોસ રેડી છે. હવે પ્લેટર એસેમ્બલ કરીએ. થાઈ ક્યુઝિન ની લાસ્ટ વાનગી એટલે કે થાઈ પ્લેટર રેડી છે, તેને એસેમ્બલ કરવાનું છે. તેના માટે મળીએ સેજલબેન ને. સેજલબેન, બધી જ વાનગીઓ રેડી છે? યસ, સિઝલર પ્લેટ ગરમ થઈ ગઈ છે, તો હવે શેની રાહ જોઈએ છીએ? હવે પ્લેટિંગ કરીએ. ઓકે, વુડન બેઝ, આયર્ન પ્લેટ લઈ લઈએ. હવે નૂડલ્સ, આને જ તમારે સિઝલર ની જેમ એસેમ્બલ કરવું હોય તો પણ કરી શકાશે. સોસ લઈએ. વેજીટેબલ્સ, થોડો સોસ વેજીટેબલ્સ ઉપર, ગાર્નિશ કરી દઈએ. તો રેડી છે સિઝલિંગ વેજ પર થાઈ નૂડલ્સ વિથ પીનટ સોસ. સિઝલિંગ હોટ અને કલરફુલ રેસિપી. યસ,
સિઝલિંગ વેજ પડથાઈ નૂડલ્સ વિથ પીનટ સોસ બનાવવા માટે જોઈશે. નૂડલ્સ બનાવવા માટે જોઈશે 30-35 કલાક પલાળીને ક્રશ કરેલા ચોખાનું બેટર 1 કપ, મીઠું ચપટી, તેલ 1 ટેબલસ્પૂન, ઓરેગાનો 1/2 ટીસ્પૂન, ચીલી ફ્લેક્સ 1/2 ટીસ્પૂન, મરી પાવડર 1/2 ટીસ્પૂન. સિઝલિંગ વેજીટેબલ્સ બનાવવા માટે જોઈશે બાફેલા મિક્સ વેજીટેબલ્સ 1 બાઉલ, બેલ પેપર્સ 1/2 કપ, કોથમીરની દાંડી 1 ટેબલસ્પૂન, લેમન પેપર 1 ટીસ્પૂન, શેકેલી સિંગ 1 ટેબલસ્પૂન, ટોફુ 1/2 કપ, મીઠું સ્વાદ અનુસાર, લીલી ડુંગળી 1 ટેબલસ્પૂન. પીનટ સોસ બનાવવા માટે જોઈશે તેલ 1 ટીસ્પૂન, સમારેલા લીલા મરચા 1 ટીસ્પૂન, આદું 1 ટીસ્પૂન, લેમન ગ્રાસનું બંચ 1 બંચ, મીઠું સ્વાદ અનુસાર, કોકોનટ મિલ્ક અને કોર્નફ્લોરનું મિશ્રણ 1 કપ, પીનટ બટર 1 ટેબલસ્પૂન, બ્રાઉન શુગર 1 ટીસ્પૂન, ઓરેગાનો 1/2 ટીસ્પૂન, પાણી 2 કપ. ગાર્નિશિંગ માટે કેપ્સિકમ અને ડુંગળીના ફ્લાવર્સ. સિઝલિંગ વેજ પડથાઈ નૂડલ્સ વિથ પીનટ સોસ બનાવવાની રીત. નૂડલ્સ બનાવવા માટે પલાળીને ક્રશ કરેલા ચોખાના બેટરમાં મીઠું મિક્સ કરી સ્ટીમરમાં ગ્રીસ કરેલી થાળી પર પાથરી સ્ટીમ કરી લો. સ્ટીમ થઈ ગયા બાદ ચોપિંગ બોર્ડ પર લઈ તેના પીસીસ કરી નૂડલ્સ તૈયાર કરો. પેનમાં તેલ લઈ તેમાં નૂડલ્સ, મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને મરી પાવડર ઉમેરીને નૂડલ્સને સાતળીને બાઉલમાં કાઢી લો. સિઝલિંગ વેજીટેબલ્સ બનાવવાની રીત. પેનમાં તેલ, બેલ પેપર્સ, બાફેલા મિક્સ વેજીટેબલ્સ, મીઠું, લેમન પેપર અને કોથમીરની દાંડી ઉમેરી ગેસ બંધ કરી દો. હવે તેની ઉપરથી શેકેલી સિંગ અને ટોફુ ઉમેરી બરાબર મિક્સ કરી લો. વેજીટેબલ્સને બાઉલમાં કાઢી તેમાં ઉપરથી લીલી ડુંગળી એડ કરો. પીનટ સોસ બનાવવાની રીત. એક પેનમાં તેલ, સમારેલું લીલું મરચું, સમારેલું આદું, બ્રાઉન શુગર, કોકોનટ મિલ્ક અને કોર્નફ્લોરનું મિક્સર, પાણી, લેમન ગ્રાસનો બંચ, મીઠું, ઓરેગાનો અને પીનટ બટર એડ કરી 5 મિનિટ સુધી કૂક કરી લો. કૂક થઈ ગયા બાદ તેમાંથી લેમન ગ્રાસનું બંચ દૂર કરી બાઉલમાં કાઢી લો. હવે સિઝલિંગ પ્લેટમાં નૂડલ્સ, પીનટ સોસ અને સ્ટર ફ્રાય કરેલા વેજીટેબલ્સ લઈ કેપ્સિકમ તથા લીલી ડુંગળીના ફ્લાવર્સથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે સિઝલિંગ વેજ પડથાઈ નૂડલ્સ વિથ પીનટ સોસ. અમે જે અવનવા વિષયો લઈને આવીએ છીએ એ તમને કેવા લાગે છે? તમે પણ જો કોઈ ખાસ વિષયને સજેસ્ટ કરવા માંગતા હોય તો રાખવાની જુઓ છો, લખી મોકલાવો અમને આ સરનામે. રસોઈ શો ઈટીવી ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380015. અમારું ઈમેલ આઈડી છે rasoishow@etv.co.in. ફ્રેન્ડ્સ, છેલ્લા 10 દિવસમાં આપણે જુદા જુદા ક્યુઝિનની વિન્ટર સ્પેશિયલ વાનગીઓ શીખ્યા. પણ હા, આ બધી વાનગીઓને નોટબુકમાં લખી રાખવાથી કામ જરાય નહીં ચાલે. એમ પણ શિયાળો એટલે અવનવી અને ઇન્ટરેસ્ટિંગ વાનગીઓ બનાવીને ખાવાની ઋતુ. તો ચાલો આ શિયાળે તમારી આળસને દૂર કરી દો અને ઘરે ચોક્કસથી અવનવી વાનગીઓ ટ્રાય કરતા રહેજો. આપણે ફરીથી મળીએ. ટિલ ધેન, ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી. આવજો.